નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 5 અને 6 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 5 અને 6 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ CUPB COVID-19 માહિતી પોર્ટલ કયા રાજ્યની યુનિવર્સિટીએ શરૂ કરી? તો તે યુનિવર્સિટી છે પંજાબ રાજ્યની, પંજાબ રાજધાની ચંડીગઢ. મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજ્યપાલ VP સિંહ બદનોર, વિધાનસભાની બેઠકો 117, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 2. હાલમાં જ ADBએ કયા રાજ્યના ગ્રામીણ ક્ષેત્રો માટે $346 મિલિયન ના કર્જને મંજૂરી આપી? તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય, મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે જીવન અમૃત યોજના શરૂ કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 4. હાલમાં જ કયા દેશે કોરોના વાયરસ પર બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની વિડીયો કોન્ફરન્સની અધ્યક્ષતા કરી? તો તે દેશ છે રશિયા. બ્રિક્સની સ્થાપના 2006માં મુખ્યમથક શાંઘાઈમાં. રશિયા, પાટનગર મોસ્કો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિન. ચલણ છે રશિયન રૂબલ. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19 સંબંધિત જાણકારી માટે વન સ્ટોપ વેબસાઇટ લોન્ચ કરી? તો તે છે દિલ્હી રાજ્ય સરકાર, દિલ્હી રાજધાની નવી દિલ્હી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ. વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યની સરકારે ઉંમરે આંગણવાડી નામની એક નવી પહેલ શરૂ કરી? તો તે છે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત રાજધાની ગાંધીનગર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 7. હાલમાં જ કયા રાજ્યની સરકારે નેબરહુડ ક્લાસીસ શરૂ કરવાની જાહેરાત કરી? તો તે છે ત્રિપુરા રાજ્ય સરકાર, ત્રિપુરા રાજધાની અગરતલા. મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવ, રાજ્યપાલ રમેશ બૈસ. વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠકો 1 અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 8. હાલમાં જ કયા રાજ્યની સરકારે મોટા પાયે બંજર જમીન પર ખેતી પરિયોજના લોન્ચ કરવાની જાહેરાત કરી? તો તે છે કેરળ રાજ્ય સરકાર, કેરળ
રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાય વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9, સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 9. હાલમાં જ આયુષ્યમાન ભારત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 30 એપ્રિલના રોજ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચલણ છે રૂપિયું. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશે લોકડાઉનના કારણે ઊભા થયેલા સંકટનો સામનો કરી રહેલા કારોબારીઓ માટે બાઉન્સ બેક લોન સ્કીમની શરૂઆત કરી? તો તે દેશ છે બ્રિટન. બ્રિટન, પાટનગર લંડન, પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. પ્રશ્ન 11. કેન્દ્ર સરકારે યુએનમાં ભારતના આગલા રાજદૂત અથવા સ્થાયી પ્રતિનિધિ કોને નિયુક્ત કરીએ? તો તે નિયુક્ત કર્યા છે TS તિરુમૂર્તિ. યુએન યુનાઇટેડ નેશન્સ, સ્થાપના 24 ઓક્ટોબર 1945, મુખ્યમથક ન્યુયોર્કમાં, સભ્ય દેશો છે 193, મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ. પ્રશ્ન 12. ક્રિસિલે 2020-21 માટે ભારતનો આર્થિક વિકાસ દર કેટલો રહેવાનું અનુમાન કર્યું? તો અનુમાન કર્યું છે 1.8%. ક્રિસિલની સ્થાપના 1987, મુખ્યમથક મુંબઈમાં છે, MD અને CEO છે આસુ સુયસ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. નીચેનામાંથી કયા ભારતીય અને અમેરિકાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા? તો તે છે જે અરુણ કુમાર. USA ક્રિકેટની સ્થાપના 2017, મુખ્યમથક કોલોરાડોમાં, ચેરમેન છે પરાગ મરાથે. ભારતીય છે આજે મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 14. હાલમાં જ કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ અલ્ઝાઇમરની દવા વિકસિત કરી? તો તે છે JNSACR. પ્રશ્ન 15. હાલમાં જ લેહ અને દિલ્હીમાં કઈ કંપનીએ હાઇડ્રોજન ઇંધણ બસ અને કાર પરિયોજના શરૂ કરી? તો તે છે NTPC. NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.